Okay, hello everyone. Myself is Dr. Pinkesh Sutarya, working as an assistant professor at Department of Chemistry, Bhavans College, Dakor. So, गई काले आपणे IR spectroscopy માં દાખલા શીખ્યા હતા ઘણા બધા. હવે નિયમો પણ આપણે પહેલા લેક્ચર્સ ની અંદર સેકન્ડ લેક્ચર ની અંદર આપણે શીખી ગયા હતા. તો આજે થોડુંક ગુજરાતીમાં પણ શીખી જઈએ તો આપણને થોડુંક જે પણ ડાઉટ હોય એ થોડોક ક્લિયર થઈ જાય. તો શરૂઆત કરીએ. કાલે જે એક્ઝામ્પલ તમને ગણાવ્યો હતો એનું સોલ્યુશન આપણે જોઈએ. તો એક્ઝામ્પલ આપણે જોવા જઈએ તો C8H8 અને O2, બરાબર આ પ્રકારનો એક્ઝામ્પલ હતો. એની પહેલાં આપણે સૌથી પહેલાં DBE ફાઇન્ડ આઉટ કરીએ, ડબલ બોન્ડ ઇક્વિવેલન્ટ. એટલે આપણને ખબર પડે કે ભાઈ કેટલું એમાં સ્ટ્રક્ચરમાં એક્ઝામ્પશન કરી શકીએ. DBEનો ફોર્મ્યુલા આપણી પાસે 2A+2-B-D/2 છે. એ એટલે કાર્બનની સંખ્યા, એટલે 8×2+2 એટલે 16 ને પ્લસ 2 એટલે 18, બરાબર. 18 - 8/2 એટલા થઈ ગયા. 18 - 8 એટલે કહેવામાં આવશે 10, 10/2 એટલે કહેવામાં આવશે 5. આપણે એક વસ્તુ એઝમ્પશન DBEમાં શીખ્યા હતા, ચાર અથવા ચાર કરતાં ઉપરની DBE વેલ્યુ આવે તો સમજવાનું કે એની અંદર બેન્ઝિન રિંગ કમ્પલસરી પ્રેઝન્ટ હશે જ, બરાબર. તો આ આપણને થોડું એઝમ્પશન DBE ઉપરથી મળી ગયું. ચલો નેક્સ્ટ, હવે એની અંદર જે વેલ્યુ આપી છે એને આપણે આઈડેન્ટિફાય કરીએ. તો એક્ઝામની અંદર તમને ઘણી બધી વેલ્યુ આપેલી હશે. આપણું માત્ર ને માત્ર કામ એવું છે કે એ વેલ્યુની સામે આપણે શું પ્રિડિક્ટ કરીએ છીએ એ લખવાનું છે, બરાબર. તો દરેક જણા પોતે ધ્યાન આપે, આગળ પોતે દરેકમાં એ પોતે લખવાનું છે કેવી રીતે આપણે આગળ 1700 પછી 1601 હતું, 15 હતું, 12 75 હતું અને એક આપણી પાસે 834 સેન્ટીમીટર હતું. આટલી આપણી પાસે પીક છે, બરાબર. હવે થોડુંક અહીં આગળ આપણે યાદ કરવાનું છે. અહીં આગળ ડાયરેક્ટલી તમે જોવા જાઓ 2940, તમે કહેશો કે સર આપણે એલિફેટિક સ્ટ્રેચિંગ આપણે આગળ લખી દઈએ, પણ એલિફેટિક સ્ટ્રેચિંગની સાથે આગળ એક 2700 પણ આપેલું છે, બરાબર. તો યાદ કરો, 2800 અને 2700 બંનેના રેન્જમાં નજીક હોય એવું કઈ પીક પોતે આપે છે? તો એની અંદર આપણે લખીશું આલ્ડિહાઇડ, બરાબર. CHO આપણે લખીશું, CH3 આપણે લખવાની જરૂર નથી, માત્ર ને માત્ર આપણે લખી શકીશું આલ્ડિહાઇડ ગ્રુપ લખી શકીશું, બરાબર. હવે જો સમજી લો, 2700ની પીક છે. ખરેખર અમને અત્યારે આ જે એક્ઝામ્પલ આપ્યો છે એની અંદર આપણને 3 અલગ અલગ પીકો જ આપવી જોઈએ, એટલે કે 2940, પછી આપણે 2830 અને 2700. આ 2800 અને 2700 જે પીક છે એ CHO માટેની છે, અને 2940 જે પીક છે કોના માટે છે? CH3 માટેની પીક છે, બરાબર. એટલે તમે આવી રીતે ના લખશો, આવી રીતે લખજો 2940 2830 2700. એક્ઝામ્પલની અંદર આવી રીતે લખેલું છે, વેલ્યુ જે બુકમાં આપેલી છે પ્રમાણે પણ આપણે આવી રીતે લખીશું, બરાબર. એટલે ખોટી લખાઈ ગઈ છે વેલ્યુ, એટલા માટે, બીજું કશું નહીં, બરાબર. ચલો 1700 એટલે આપણને થોડોક આઈડિયા આવે કે ભાઈ એ કોની પીક હશે? કીટોનની પીક હશે. યાદ રાખવાનું 1400, 1500 અને 1600 શું છે? 1400, 1500 અને 1600 એ 3 સાથે જ પીક આવે, સી ડબલ બોન્ડ સીના, બરાબર. એ પણ કોના માટે આવે? એરોમેટિક બેન્ડિંગ માટેના, બરાબર. હવે તમે જોવા જાઓ તમારી પાસે કોઈ 3000 વાળી પીક નથી, પણ સી ડબલ બોન્ડ સી વાળી પીક આગળ એક 1600 વાળી છે ને 1500 વાળી છે. તમે આગળ લખી શકો છો સી ડબલ બોન્ડ સી બેન્ડિંગની પીક પોતે આગળ લખી શકશો, બરાબર. પછી સમજો કે ભાઈ 1275, હવે સ્પેસિફિકલી 1275 એ પણ એ CH બેન્ડિંગ માટેની જ પીક છે, બરાબર. કોના માટેની છે? CH બેન્ડિંગ માટેની છે. અને એક 834ની પીક છે. મેં તમને સમજાવ્યું હતું કે ભાઈ સપોઝ તમારી પાસે 690 લઈને 890ની અંદર જો તમારી પાસે બે પીક મળતી હોય તો સમજવાનું કે મોનો અથવા મેટા હોય, બરાબર. બે પીક મળતી હોય તો અહીંયા કેટલી પીક મળે છે? એક જ પીક મળે છે. એક પીક મળતી હોય તો એનો મતલબ એવું સમજવાનો, ઓર્થો અથવા પેરા સબસ્ટિટ્યુશન હોય. જો 690ની આસપાસ, એટલે 690 એટલે ઓછામાં ઓછી 690થી લઈને 750ની વચ્ચે, એટલે વેલ્યુ કેવી હોય? ડાઉન હોય, બરાબર, ઓછી હોય, તો એ પીક કોની હશે? ઓર્થોની હશે. પણ જો મેક્સિમમ સાઈડ ઉપર પીક હશે તો એ કોની હશે? પેરાની હશે. તો જો તમે એને જોવા જાઓ તો એને તમારી પાસે શું કહું? પેરા, બરાબર. તો એ પેરા સબસ્ટિટ્યુઅન્ટ તમારી પાસે પ્રેઝન્ટ હોય, બરાબર. તો આ વસ્તુઓ તમારે યાદ રાખવાની છે. ફરી વખત સમજાવું, બરાબર. ફોર એક્ઝામ્પલ તમારી પાસે અહીં આગળ બેન્ઝિન રિંગ પ્રેઝન્ટ છે,
बराबर बेन्झीन रिंग में कोई सब्सिट्यूशन सपोज विचारो कि भाई सी एस थ्री सब्सिट्यूएंट है, सैकेंड सब्सिट्यूएंट विचारो कि भाई अगर तुम्हारी पास एक ऑर्थो में है बराबर, का तो अगर तुम्हारी पास एक मेटा में हो बराबर, का तो तुम्हारी पास पैरा में हो, केवी रीते आइडेंटिफाई करशो तो एकदम शार्प दिमाग राखी विचारवानुं छे। फरी वक्त समझाऊं छूं कि भाई मोनो अने मेटा ए 690 लईने 890 सुधी में ए पोते बे पीक आपसे, केटली पीक आपसे, बे पीक आपसे। ज्यारे ऑर्थो अने पेरा बराबर, ऑर्थो अने पेरा ए मात्र ने मात्र एक ज पीक आपसे आ रीजन अंदर, पण अहीं आगळ केवी वेल्यू हशे, डाउनवर्ड साइड वेल्यू हशे, अहीं केवी वेल्यू हशे, अपवर्ड साइड वेल्यू हशे। આટલું મસ્ત રીતે ક્લિયર કરી નાખો બરાબર, ઓર્થો એટલે ઓર્થો સબસ્ટિટ્યુઅન્ટ અને પેરા સબસ્ટિટ્યુઅન્ટમાં ઓર્થોમાં શું હશે, 690 લઈને નીચેની સાઈડ ઉપરની પીક અને 800ની ઉપરની પીક હોય એ બધી કોની હોય, માત્ર ને માત્ર પેરાની હશે બરાબર। તો હવે તમારી પાસે એ એક્ઝામ્પલ જોવા જાઓ, તમારી પાસે આગળ શોધું કે શરૂઆતમાં વાત કરીએ સી એટ એચ એટ ઓ ટુ બરાબર, શોધું સી એટ એચ એટ અને ઓ ટુ, આપણને ફંક્શનલ ગ્રુપ કયા કયા પકડાયા, તો કે ભાઈ સી એચ ઓ પકડાયું, સેકન્ડ પકડાયું મારી પાસે સી એસ થ્રી પકડાયું, અને મારી પાસે પેરા સબસ્ટિટ્યુએન્ટ પકડાયું, એટલે પેરા માટે મારે શું લખવું પડે, સી સિક્સ એચ ફોર લખવું પડે, એચ ફાઇવ લખી શકીશ નહીં, કેમ, કારણ કે એક હાઇડ્રોજન અહીંથી નીકળે, એક હાઇડ્રોજન અહીંથી નીકળે, તો બધાને કમ્બાઈન કરીએ તો આ આ આપણું ટ્રીક છે ભાઈ, આ બુકમાં તમને લખેલું નહીં હોય, આપણે ડેવલપ કરવાની છે, રફ વર્કમાં આપણે બધાએ આવી રીતે લખવાનું છે બરાબર, કે રફ વર્કમાં આપણે પાછળની સાઈડ પર લખી દેવાનું કે ભાઈ આટલું ફંક્શન ગ્રુપ, આપણે મેઇન ફંક્શન આ મેઇન ફોર્મ્યુલા હતો એમાંથી સી એચ ઓ નીકળ્યા, સી એચ થ્રી નીકળ્યા, સી સી એચ ફોર નીકળ્યા, કેટલા બાકી રહે છે, તો તમે જોવા જાઓ તમારી પાસે, તો કે ભાઈ અહીંયા આગળ તમારી પાસે એક કાર્બન એક પણ રહેતા નથી, હાઇડ્રોજન જોવા જાઓ ત્રણ ને ચાર સાત, સાત ને એક આઠ, એ પણ ઝીરો રહે છે, ઓક્સિજન એક બાકી રહે છે, એટલે કે એક સાઈડ ઉપર હું આગળ સી એચ ઓ લખું અને બીજી સાઈડ ઉપર હું આગળ ઓ સી એચ થ્રી લખું, તો મારી પાસે આ સ્ટ્રક્ચર કમ્પ્લીટલી ફૂલફિલ થઈ જાય બરાબર। હવે સમજવાનું કે ભાઈ કીટોનની પીક કેમ નહીં લખી સર, તો કીટોન તમારો ઓલરેડી આલ્ડીહાઈડમાં આવી ગયો છે ભાઈ બરાબર, કાર્બોનિલ ગ્રુપ ઓલરેડી ઓલરેડી તમારી પાસે આલ્ડીહાઈડમાં આવી ગયો છે, એટલે કીટોન અલગથી લખવાની જરૂર છે નહીં, ક્લિયર થયું બધાને। તો અહીંયા આગળ તમારી પાસે આનું નામ શું બનશે, તો આને કહેવામાં આવશે પેરા મિથોક્સી બેન્ઝાલ્ડિહાઇડ, શું બોલશે, પેરા મિથોક્સી બેન્ઝાલ્ડિહાઇડ। નોમેનક્લેચરમાં યાદ રાખવાનું કે ઓર્થોમેટા પેરા લખો એ સ્મોલ લેટરમાં હોય, એની પછીથી કોઈ પણ લેટર જે આવે એ કેપિટલમાં જ લખવાનો છે, એ આયુપીએસસી વાળા મેં આયુપીએસસીનો નિયમ છે બરાબર। ઓર્થોમેટા પેરા હોય વન ટુ થ્રી લખો, એના પછીનું જે લેટર આવશે એ તમારે શું આવશે, કેપિટલમાં જ આવશે બરાબર। તો આ એક્ઝામ્પલ તમને ક્લિયર થઈ ગયો હશે, ફરી વખત રિવાઇઝ કરેલું એક્ઝામ્પલની અંદર તમને ડીબી વેલ્યુ આપી, ડીબી વેલ્યુ તમારી પાસે શોધી, તમને પાંચ મળી, પાંચ ઉપર તમને એક્ઝામ્પશન મળી ગયો કે ભાઈ બેન્ઝીન રિંગ પ્રેઝન્ટ હશે બરાબર। તો પછી તમે એક્ઝામ્પશનની અંદર તમે આઈઆર સ્પેક્ટ્રોસ્કોપીમાં ગયા, તો તમને બે પીકો મળે છે આગળ, એક તો સી એચ થ્રી વાળી પીક મળે છે અને એક સી એચ ઓ વાળી મળે છે, 2700 એ તમારે સમજવાનું છે કેમ આલ્ડીહાઇડમાં બે પીક મળે છે। તો મેં તમને આગળ પણ એક સમજાવ્યું હતું, ફરી વખત તમને સમજાવી દઉં કે આલ્ડીહાઇડમાં કેમ બે પીક તમને મળે, તો સમજો કે ભાઈ આલ્ડીહાઇડનું સ્ટ્રક્ચર તમે જોવા જાઓ તો એક આ પ્રકારનું છે, એમાં એક સી એચ બેન્ડિંગ તમને 1400 સેન્ટીમીટર ઇન્વર્સની આસપાસ મળે છે, પરંતુ એમાં ફંડામેન્ટલ વાઇબ્રેશન, ફંડામેન્ટલ વાઇબ્રેશન સાથે કપલ કરે છે, જેને કારણે એ પીક તમને ક્યાં મળે છે, 2800ને કારણે મળે છે। તો આને આપણે શું કહેવામાં આવશે, ફંડામેન્ટલ વાઇબ્રેશન કપલ વિથ ધ ફંડામેન્ટલ વાઇબ્રેશન, ઇટ ઇઝ નોન એઝ ઓવરટોન બરાબર, એને આપણે ઓવરટોન તરીકે ઓળખીશું બરાબર। હવે સમજ સમજી લો કે ફંડામેન્ટલ વાઇબ્રેશન કપલ કરે ઓવરટોન સાથે, તો એને આપણે શું બોલીશું, ફર્મી રેઝોનન્સ તરીકે ઓળખીશું। તો આ બંને વર્ડ યાદ રાખવાના છે, એક્ઝામમાં તમને પૂછાય કે ભાઈ આલ્ડીહાઇડમાં બે પીક કેમ મળે છે, તો આલ્ડીહાઇડમાં બે પીક એટલા માટે મળે છે, ઓવરટોનને કારણે મળે છે, કોનો ઓવરટોન મળે છે, તો કે ભાઈ આ સી એચ બેન્ડિંગનો ઓવરટોન મળે છે, સી એચ બેન્ડિંગની ઓલરેડી પીક ક્યાં છે, 1400 હોય છે, પણ આ 1400 વાળી પીક 1400 સાથે કપલ કરે તો 1400 સાથે ના મળે, પણ એ ક્યાં મળશે, 2800 એ મળે છે બરાબર। તો 2800 કેમ મળે છે, તો એ 1400ને કારણે મળે છે, તો એ તમારે યાદ રાખવાનું છે, ક્લિયર। તો આટલી વસ્તુ આપણે આની અંદર શીખવાની છે, પછી આની અંદર મેઇન વસ્તુ શીખવાની ઓર્થોમેટા પેરા સબસ્ટિટ્યુએન્ટ કેવી રીતે હોય છે,
તો યાદ એવી રીતે રાખીશું 800 ની ઉપર જે પીક છે બધા કેવા આવશે કે પેરા સબસ્ટિટ્યુશન ની અંદર આવશે 750 ની નીચે છે બધા સેમા આવશે ઓર્થો સબસ્ટિટ્યુશન ની અંદર આવશે બરાબર એમાં પણ ડોનેટિંગ વિથડ્રોઈંગ ગ્રુપ ની ઇફેક્ટ પડશે હવે તમે બધા એમાંથી જે પણ સ્ટ્રક્ચર થી માઇનસ કરતા ગયા તમારી પાસે ખાલી ઓક્સિજન રહ્યો એટલે મેં શું કરી નાખ્યું ઓ સી એચ 3 મૂકી દીધા એક સાઈડ ઉપર શું મૂકી દીધા સી એચ ઓ મૂકી દીધા ક્લિયર ખબર પડે બધાને ઓકે તો આ તમારો એક્ઝામ્પલ પૂરો થાય છે પેરા મેથોક્સી બેન્ઝાઇલડિહાઇડ એનો આન્સર હતો બરાબર તો હવે આગળ બીજા પણ એક્ઝામ્પલ સમજવા જઈએ તો બીજા એક્ઝામ્પલની અંદર થોડા આપણે વધારે પડતા આપણે ટિપિકલ એક્ઝામ્પલ આપણે જોવા જઈએ સિમ્પલ લિસ્ટ વન તો એક લખીએ સી થ્રી એચ ફાઇવ એન ઓ બરાબર પહેલાં આપણે શું કરી નાખીએ ડીબી ફાઇન્ડ આઉટ કરી નાખીએ પહેલું જ કામ આપણે બધા ડીબી શોધવાનું કરી નાખવાનું એટલે તમને થોડોક આઈડિયા આવી જાય સ્ટ્રક્ચરમાં શું પોસિબિલિટી છે 2a+2 એટલે 3×2 6 6+2 8 8 માઇનસ અહીંયા કેટલા બનશે બી એટલે હાઇડ્રોજનની સંખ્યા ડી એટલે નાઇટ્રોજનની સંખ્યા 5 - 1 એટલે તમારી પાસે ડિવાઇડેડ બાય 2 8 - 4 એટલે તમારી પાસે 2 મળશે હવે 2 જે ડીબી વેલ્યુ મળે છે એટલે ડીબી વેલ્યુ 2 મળે તો તમે એવું કહી શકો કે કાં તો તમારા કમ્પાઉન્ડની અંદર કે ભાઈ 2 ડબલ બોન્ડ પ્રેઝન્ટ છે બરાબર 2 ડબલ બોન્ડ પ્રેઝન્ટ છે અથવા તો 1 ટ્રિપલ બોન્ડ પ્રેઝન્ટ છે અથવા તો 1 ટ્રિપલ બોન્ડ અથવા તો ટ્રિપલ બોન્ડ અને બરાબર અને 1 રિંગ પ્રેઝન્ટ છે બરાબર 1 રિંગ પ્રેઝન્ટ છે અથવા તો લાસ્ટની અંદર 2 રિંગ પ્રેઝન્ટ છે બરાબર આમાંથી કોઈ પણ તમે એઝમ્પશન કહી શકો 2 ડબલ બોન્ડ અથવા તો 2 ડબલ બોન્ડ અથવા તો 1 ટ્રિપલ બોન્ડ અથવા તો 1 ટ્રિપલ બોન્ડ અને 1 રિંગ અથવા તો 2 રિંગ પ્રેઝન્ટ છે આટલું આપણને એઝમ્પશન આની અંદરથી મળે બરાબર તો હવે આપણે એના આઈઆર સ્પેક્ટ્રા જે આપ્યા છે એના આપણે વાત કરીએ તો આઈઆર સ્પેક્ટ્રાની અંદર તમને 2 પ્રકારના 2941 અને 2857 સેન્ટીમીટર ઇન્વર્સ સુધી આપેલો છે મીડિયમ પીક છે સેકન્ડ છે 2245 સેન્ટીમીટર ઇન્વર્સ અને 1460 સેન્ટીમીટર ઇન્વર્સ છે બરાબર તો 2841 એટલે તમને ખબર પડી છે ડાયરેક્ટલી સીએસ થ્રી આલ્કેન સ્ટ્રેચિંગ છે બરાબર ચલો 2245 હોય અને નાઇટ્રોજન હોય ફરી વખત કહું 2200 થી 2300 વચ્ચે તમને 2 પીક મળે કાં તો શું હોય સી ટ્રિપલ બોન્ડ સી હોય કાં તો શું હોય સી ટ્રિપલ બોન્ડ એન હોય પરંતુ જો તમારી પાસે નાઇટ્રોજન પ્રેઝન્ટ હશે તો તમે કહી શકશો કે સી ટ્રિપલ બોન્ડ એન પ્રેઝન્ટ છે તો અહીં આગળ સી ટ્રિપલ બોન્ડ એન આપણે અહીં લખીએ છીએ સી ટ્રિપલ બોન્ડ એન પ્રેઝન્ટ હોઈ શકે બરાબર હવે 1460 એ આપણને ખબર છે સી એચ બેન્ડિંગ પ્રકારનું છે પણ અહીં આગળ આપણે એરોમેટિક નહીં લખીએ કારણ કે એરોમેટિક માટે 6 કાર્બન જોઈએ 6 કાર્બન છે નહીં હવે તમે પાસે ફોર્મ્યુલા આપ્યો છે ફોર્મ્યુલાને આપણે રફ વર્ક કરીએ સી થ્રી એચ ફાઇવ એન ઓ આ સપોઝ સમજો કે તમને કોઈને એક ફ્રિકવન્સી નથી મળતી વિચારો કે ભાઈ મને આ ફ્રિકવન્સી વિશે કોઈ આઈડિયા છે નહીં તમને ખાલી આ બે જ ફ્રિકવન્સી મળી તો તમને જે ફ્રિકવન્સી મળે છે એના ઉપર તમે માઇનસ કરતા જાઓ સી એચ થ્રી મૂકતા ગયા અહીં આગળ બીજું સી એન મૂકતા ગયા એટલે સી ટુમાંથી એક કાર્બન વધ્યો અહીં આગળ એક સી એચ ટુ વધી ગયા તમારી પાસે અને એક તમારી પાસે શું વધી ગયા ઓક્સિજન વધી ગયા તમારી પાસે શું વધી ગયું ઓ સી એચ ટુ નામનું ફંક્શન ગ્રુપ બાકી રહ્યું તો આપણને જે મળ્યું છે લખતા જઈએ તો પહેલાં હું લખું છું સી એચ થ્રી ગ્રુપ બરાબર છે પછી અહીં આગળ લખું છું સી એચ થ્રી સી એન ગ્રુપ બરાબર જો મારી પાસે શું બાકી રહ્યું છે ઓ સી એચ ટુ તો ઓ સી એચ ટુ આવી રીતે લખી શકાય સી એચ ટુ છેડા પર આવે તો ના લખાય સી એચ ટુને ક્યાં લેવો પડે વચ્ચે જ લેવો પડે તો જ તમે અહીંયા બતાવી શકશો તો તમે કેવી રીતે લખવાનું આનું પ્રોસીજર કેવી રીતે કરશો લખવાની તો કે ભાઈ તમારી પાસે એક સી એચ થ્રી આવી રીતે લખાય સેકન્ડ તમારી પાસે આગળ ઓક્સિજન લખી શકો સી એચ ટુ અને સી એન પણ લખી શકો બરાબર તો આવી રીતે લખી શકો સેકન્ડ તમને એનએમઆર સ્પેક્ટ્રોસ્કોપી આપી નથી તો ફર્સ્ટ તમે આ રીતે લખી દો સી એચ થ્રી ઓ સી એચ ટુ અને સી એન એનએમઆર આપ્યું નથી તમે આવું પણ લખી શકો સી એચ થ્રી સી એચ ટુ ઓક્સિજન અને સી એન આ બંને સ્ટ્રક્ચર તમારા ખાલી માત્ર ને માત્ર આઈઆર સ્પેક્ટ્રોસ્કોપીથી તમારા સાચા ગણાશે બરાબર કારણ કે આઈઆર સ્પેક્ટ્રોસ્કોપીમાં માત્ર ને માત્ર આપણે મોલેક્યુલર ફોર્મ્યુલા અને જે પીક આપેલી છે એને તમારે ગણવાની છે બરાબર છે તો તમારે અહીંયા બંને વસ્તુ લખી શકશો તો અહીંયા આગળ તમે જોવા જાઓ તો કે આ સી એચ થ્રી ઓ સી એચ ટુ સી એન સેકન્ડ વસ્તુ કહી શકશો સી એચ થ્રી સી એચ ટુ ઓ સી એન બરાબર છે તો આને તમે સપોઝ નામ સમજવા જઈએ તો તમારે નામ કેવી રીતે બનશે તો અહીંયા આગળ તમારી પાસે મિથોક્સી એસિટોનાઇટ્રાઇલ તમે કહી શકશો
बराबर मिथॉक्सी एसिटो नाइट्राइल बराबर क्या मिथॉक्सी एसिटो नाइट्राइल कारण के आपने खबर है आ दिस इज कॉल एसिटो नाइट्राइल बराबर आमा थे एक हाइड्रोजन कार्बन नाख्यो એટલે CH2 બની ગયા બરાબર આગળ શું આવ્યું OCH3 OCH3 ને કહેવા છે મિથોક્સી આ શું બની જશે એસિટો નાઇટ્રાઇલ તો આવી રીતે આમાંથી બનાવી શકશો સેકન્ડ વસ્તુ એ કે અમારી પાસે આગળ આનું તમે નામ જોવા જશો તો આ નામ તમે વિચારો બરાબર શું બનશે આનું તમારી પાસે આગળ ઇથોક્સી ઇથોક્સી નાઇટ્રાઇલ ઇથોક્સી નાઇટ્રાઇલ ગ્રુપ કહી શકશો બરાબર કારણ કે CH3 CH2 એટલે ઇથોક્સી કહેવા છે ओ इन साथ जोड़ेलो छे इथोक्सी नाइट्राइल बराबर तो बन्ने एग्जांपल में बराबर आंसर बन्ने सच्चा कही सकाशे केम कही सकाशे कारण के एनएमआर नी वेल्यू आपेली नथी तमारा सिलेबस में छे पण नहीं बराबर तो एनएमआर ज्यारे शीखशो त्यारे तमने वधारे आइडिया आवशे के भाई कई रीते स्ट्रक्चर तमे सारी रीते बनावी सको छो बराबर तो एक आपणे आ एग्जांपल पूरो कर्यो नेक्स्ट हवे समझवा जोईए ओके नेक्स्ट एग्जांपल आपणे समझीए दैट इज C7H6O2 बराबर एक फॉर्मुला आपेलो छे चलो DBE पहला शोधी नाखो पहला फटाफट तो DA प्लस 2 माइनस B माइनस D डिवाइडेड बाय 2 एक्जाम्पल अंदर DBE तमे शोधशो तो अपन तमने अर्धा मार्क्स मळशे એટલે DBE કોઈ બધાએ શોધવાનું છે અને એનું જે એઝમ્પશન આવે એ પણ આપણે લખીશું તો કાર્બનની સંખ્યા કેટલી છે 7 7 ગુણ્યા 2 14 14 ને 2 16 16 માઇનસ 6 डिवाइडेड बाय टू एट्ले टेन डिवाइडेड बाय टू के वेल्यू आई गई 5 बराबर एट्ले आपणे कही शकीशुं के भाई आपणा स्ट्रक्चर में बेन्जीन रिंग तो प्रेजेंट छे बराबर एट्ले बेन्जीन रिंग आपणने मळी गई बराबर तो तमने बेन्जीन रिंगनो आइडिया एक आवी गयो नेक्स्ट आपणे जोवा जोईए के भाई सपोज तमारी पासे जे वेल्यू आपेली छे वेल्यू बधी मूकी दईए तो पहली एक वेल्यू आपी छे 3025 थी लईने 2528 अहींया लखी छे आ VB VB एट्ले वेरी ब्रॉड बराबर आ बधा वर्ड लखेला छे गभरावानी जरूर नथी 1680 એટલે સ્ટ્રોંગ શાર્પ પીક લખેલી છે સેકન્ડ લખ્યું છે 1602 બરાબર 1602 ની અંદર કોઈ શાર્પ પીક લખેલી છે 1580 પછી 1451 બરાબર પછી 1285 અને તમારી પાસે એક 701 અને 667 બરાબર આવી એક પોતે પીકો બધી લખેલી છે તો તમે આગળ જોવા જાઓ તમારી પાસે 3025 થી લઈને 2528 છે બરાબર વધારે પડતો બ્રોડ પીક વેરી બ્રોડ પીક તમને આપેલો છે પણ 3025 તમારી પાસે વેલ્યુ છે એટલે તમે કહી શકશો કે ભાઈ એરોમેટિક બરાબર એચ સ્ટ્રેચિંગ એટલે એરોમેટિક સ્ટ્રેચિંગ છે 1680 1600ની ઉપર 1650ની ઉપર પીક હોય તમે કહી શકશો કે કીટોનિક ગ્રુપ પ્રેઝન્ટ છે યાદ રાખવાનું કીટોનિક ગ્રુપ લખો જો ખરા પણ તમારે મોલેક્યુલર ફોર્મ્યુલા પણ જોતો રહેવાનું ભાઈ કે ભાઈ C7H6 અને O2 અહીંયા આગળ ઓક્સિજન છે તો જ અહીં કીટોન લખું ફોર એક્ઝામ્પલ અહીંયા કીટોનિક ગ્રુપ નથી આપ્યો તમારે લખવાની જરૂર નથી ભાઈ CH બેન્ડિંગમાં લખી નાખો C ડબલ બોન્ડ C બેન્ડિંગમાં લખી નાખો બરાબર અહીંયા આગળ ઓક્સિજન આપેલો છે તો જ તમારે કીટોન લખવાનું છે બરાબર હવે આ શું આવી ગયું 1400 1500 1600 ની રેન્જ આવી ગઈ તો C ડબલ બોન્ડ C એ પોતે બેન્ડિંગ કહેવાશે બરાબર એક આ જે સ્પેક્ટ્રોસ્કોપી છે સ્પેક્ટ્રોસ્કોપી આપણા ઇન્ડિયન ઓથરની અંદર તમે જોવા જાઓ તો કોઈ વખત તમને બુક મળે તો પીએસ કાલસીની બુક બધી વાંચવાની પીએસ કાલસી એટલે કે એની અંદર સ્ટીરિયો કેમિસ્ટ્રીની અલગ બુક આવે છે સ્પેક્ટ્રોસ્કોપીની અલગ બુક આવે છે અને નેમ રિએક્શન એટલે ઓર્ગેનિક રિએક્શનની પણ એક અલગ બુક આવે છે જો બુક મળે તો આ ત્રણમાંથી કોઈ પણ એક બુક તમારી પાસે હોવી જોઈએ બરાબર તો એ જ્યારે અમારી પાસે એ બહુ મોટામાં મોટા સાયન્ટિસ્ટ છે ઇન્ડિયન સાયન્ટિસ્ટ છે રિફ્રેશર કોર્સની અંદર જ્યારે ટીચર્સની ટ્રેનિંગ આપવામાં આવે ત્યારે પોતે અમને આ ભણાવવા માટે આવ્યા હતા બરાબર અમે જ્યારે એમએસસીમાં બન્યા ત્યારે તો એ પોતે બોલે શું બોલે છે કે ભાઈ સપોઝ CH એટલે કે સપોઝ તમારી પાસે એરોમેટિક કમ્પાઉન્ડ છે તો એરોમેટિક કમ્પાઉન્ડ માટે તમારે 4 ફ્રેન્ડ યાદ રાખવાના કેટલા ફ્રેન્ડ યાદ રાખવાના 4 ફ્રેન્ડ યાદ રાખવાના એ સાથે જ આવશે બરાબર એક ફ્રેન્ડની જે ફ્રિકવન્સી છે એ કેટલી છે 3050 થી લઈને 3100 સેન્ટીમીટર ઇનવર્સ સુધીની છે અને બીજા જે ત્રણ ફ્રેન્ડ છે કયા છે 1400 1600 એનો કોડ નંબર છે 1400 1600 એટલે આ 4 ફ્રેન્ડ સાથે જ આવે એટલે એ ખાલી આ ફની વે રીતે આપણને સમજાવતા હતા કે તમારે આ વસ્તુ યાદ રાખવાની છે કોઈક વાર ટાઈમ મળે
કે રેફરન્સ બુક વાંચવી છે, સારું શીખવું છે, તો આ ઓથરને પસંદ કરજો. પહેલાં ઇન્ડિયન લેંગ્વેજમાં તમારે ઓથર તમારે સિલેક્ટ કરો, પછી તમે ફોરેન ઓથર પર જાઓ. પણ આ ત્રણે ત્રણ બુક તમારી પાસે હોવી જોઈએ. એટલીસ્ટ જ્યારે બીએસસી પાસ આઉટ કરી નાખો, એમએસસી પાસ આઉટ કરી નાખો, તમારે જ્યારે ઇન્ટરવ્યૂ આપવાની જરૂર પડશે, તો આ બુક્સ રેફરન્સ બુકો વાંચેલી હશે, તો તમને થોડોક વધારે આઈડિયા આવશે. કોઈ સર્ચ પણ કરજો પીએસ કાલસી, બરાબર છે, તો તમને આઈડિયા આવશે કે એ વ્યક્તિનું સપોઝ કેટલું કન્ટ્રીબ્યુશન છે કેમિસ્ટ્રીમાં. ઓકે, ચલો તો આપણે ટોપિક ઉપર આવી જઈએ પાછા. તો આપણી પાસે આગળ 1285ની પીક જે છે, 1285 પણ આપણને ખબર નથી પડતી, તો આપણે લખી દઈએ સીએચ બેન્ડિંગ, બરાબર. હવે અહીં આગળ તમારી પાસે 700ની અંદર લે 690 લઈને 750-890ની અંદર તમને બે પીક મળે છે, તો તમે કહી શકો કાં તો મોનો સબસ્ટિટ્યુએન્ટ પ્રેઝન્ટ છે, કાં તો મેટા સબસ્ટિટ્યુએન્ટ પ્રેઝન્ટ છે, બરાબર. તો આટલું આપણને આઈડિયા આના ઉપરથી મળે છે. તો આપણે થોડું રફ વર્ક કરી લઈએ. તો રફ વર્કની અંદર જોવા જઈએ તો C7H6O2, તો મને ખાલી પહેલાં મળી ગયું 6CH5, બરાબર. તો એક 6CH5 મળી ગયો. સેકન્ડ મને આની અંદરથી મને કિટોનિક પીક મળી છે, બરાબર. તો કિટોનિક પીક મળી એટલે હું શું કરી નાખીશ, CO ને બાદ કરી નાખીશ. જો અહીં આગળ શું બાકી રહે છે, તો આ 6 અને 1 7 7 માંથી 7 ગયા, એટલે 0 કાર્બન બાકી રહ્યા, 5 અને 6 માંથી 1 ગયા, 5 તો કેટલા બાકી રહ્યા, 1 હાઇડ્રોજન બાકી રહ્યો અને 1 શું બાકી રહ્યો, ઓક્સિજન બાકી રહ્યો. તો આપણે બાકી શકીએ OH બાકી રહ્યો. તો તમારી પાસે છે શું, તો કે ભાઈ કિટોનિક ગ્રુપ છે. હવે વિચાર કરો કે બેન્ઝિન રિંગ ઉપર કિટોનિક ગ્રુપ મૂકી શકાય ખાલી આવો, બરાબર, ના મૂકી શકાય, સ્ટ્રક્ચર ખોટું ગણાય. તો એની જોડે કોણ જોડી દો, OH ને જોડી દો. તો આ શું બની ગયો આપણો, બેન્ઝોઇક એસિડ, બરાબર. તો આ તમને એક આઈડિયા આવી જશે. સપોઝ કોઈને સી ડબલ બોન્ડ O પકડાતો નથી, વિચારો કે ભાઈ એ નથી આવતો, તો તમે ડાયરેક્ટલી અહીંયા વિચાર કરો C7H6O2, 6CH5ને બાદ કરી નાખો. શું રહ્યું, કાર્બન બાકી રહ્યો, અહીંયા શું બાકી રહ્યો, હાઇડ્રોજન બાકી રહ્યો, બે શું રહ્યા, ઓક્સિજન બાકી રહ્યા. હવે મનમાં વિચાર કરો કે ભાઈ આવું ફંક્શનલ ગ્રુપ કયું હોઈ શકે, સી પણ છે, હાઇડ્રોજન પણ છે અને બે ઓક્સિજન છે, તો જોડો એને, તો શું બનશે, સી ડબલ બોન્ડ ઓ OH જ બનશે. તો આના ઉપરથી પણ ડાયરેક્ટ ખાલી C6H5 પકડાયા છે તો પણ તમે સી ડબલ OH આઈડેન્ટિફાઈ કરી શકશો ઇઝીલી આ સ્ટ્રક્ચર માટે, બરાબર. તો આપણને ખબર છે વેલ નોન સ્ટ્રક્ચર છે, તો આ શું કહેવાશે, બેન્ઝોઇક એસિડ નામનું સ્ટ્રક્ચર આપણે કહી શકીશું, બરાબર. તો આ બેન્ઝોઇક એસિડ આપણને આમાંથી મળી શકશે, ક્લિયર બધાને. તો એક આપણને આ, એક આપણને પીક મળી જાય છે, એટલે આપણને આન્સર આપણને મળી ગયો, બરાબર. તો નેક્સ્ટ એક્ઝામ્પલ જોવા જઈએ, તો નેક્સ્ટ એક્ઝામ્પલની વાત કરીએ C8H6, બરાબર. તો એનું પહેલાં DBE શોધી નાખીએ. તો DBE શોધવા માટે શું કરી નાખીશું, 2A+2-B-D/2, એટલે કે 8 × 2 16 × 2 18 18-6/2 એટલે 12/2 એટલે કેટલા મળી ગયા, 6, એટલે બેન્ઝીન રિંગ તમારી અંદર પ્રેઝન્ટ હશે એવું તમે કહી શકશો આના ઉપરથી, બરાબર. તો હવે તમારી પાસે શું કરવાનું છે, એની વેલ્યુ જોઈએ. 3300 સેન્ટીમીટર ઇન્વર્સ આપી છે, 3085થી લઈને 3040 સુધીની આપી છે, 2110 સેન્ટીમીટર ઇન્વર્સ આપેલી છે પીક, પછી 1605, 1579, 1488, બરાબર. અને એક બીજી પીક આપી છે 760 અને 688. તમારે સેટિંગ લખવાનું છે, બરાબર. તમારે એક સાઈડ ઉપર લખી દેવાનું કે ભાઈ આ બધી પીક કોની છે, IR રિજનની છે, બરાબર. અને બ્રેકેટમાં એક સેન્ટીમીટર ઇન્વર્સ લખી દેવાનું, એટલે વારે ઘડી લખવું ન પડે. ચલો 3300 વાળી પીક છે, 3300 એટલે અબાઉટ 3000 સેન્ટીમીટર ઇન્વર્સ થઈ ગઈ. તો આપણને બહુ બધો આઈડિયા નથી આવતો કે 3300ની પીક હોઈ શકે, પણ આપણને એક આઈડિયા આવી ગયો કે ભાઈ આ એરોમેટિક છે અને એક આપણને 3050થી આપણને મળે છે, તો આપણે લખી શકીશું એરોમેટિક CH સ્ટ્રેચિંગ, બરાબર. આ આપણે છેલ્લા લખીએ કે આનું શું કહી શકે, આ એરોમેટિક જ છે, બરાબર. પણ આપણે લખતા નથી અત્યારે, ખાલી સ્ટાર માર્ક કરીને મૂકી રાખીએ છીએ. એના વગર પણ આપણને આઈડેન્ટિફાઈ કરી શકીશું સ્ટ્રક્ચર આપણને શું મળશે. હવે જો ફરી વખત આપણને 2110 સેન્ટીમીટર ઇન્વર્સની વચ્ચે પીક મળી. મેં તમને કીધું 2200 થી 2300ની રિજનની પીક હોય, ઘણી બધી વખત આની 100 સેન્ટીમીટર પાછળ પણ પીક મળતી હોય, તો આ પીક કોની હોઈ શકે, કાં તો C3CC હોય, કાં તો શું હોય, C3NC હોય. તમને આગળ N આપેલો નહોતી, તો તમે કહી શકશો કે C3CC પીક હોવી જોઈએ, એટલે એસિટિલિન નામની જે કમ્પાઉન્ડ છે એની પીક હોવી જોઈએ, C3CC સ્ટ્રેચિંગ કહી શકો. 1400 1600 ફરી વખત 3 મિત્રો આવી ગયા, તો શું લખી દેવાનું, C C બેન્ડિંગની પીક મળી જશે, બરાબર. હવે અહીં આગળ તમે 760 788માં બે પીક મળે છે, તમે કહી શકશો મોનો અથવા તો મેટા સબસ્ટિટ્યુએન્ટ પ્રેઝન્ટ છે. આટલી વસ્તુ આપણને આના પરથી આઈડિયા આવી ગઈ. તમારે જે વસ્તુ લખવું છું તમારે લખતું જ રહેવાનું છે કે એરોમેટિક C11C સ્ટ્રેચિંગ, C11C બેન્ડિંગ, આવી રીતે જ લખવાનું છે. DBE સુધી નાખી, DBE પછીનું એસેમ્પશન લખી નાખો,
પછી IR નું ઇન્ટરપ્રિટેશન લખો, પછી સાઇડ બાય સાઇડ તમે લોકો એની અંદર શું કરો કે ભાઈ રફ વર્ક કરો. C8H6 છે, પહેલી વસ્તુ આપણને મળી ગઈ ભાઈ C6H5 મળી ગયા, બરાબર. બીજી વસ્તુ તમને ખબર પડે છે કે ભાઈ C BBC મળ્યા, એટલે કે તમે એને લખી શકો C2 સ્વરૂપ, એટલે C8H6 બરાબર C6H5 અને બીજું શું મળી ગયું C2 મળી ગયા. તમે જોવા જાઓ તો આમાં 0 કાર્બન રહ્યા અને આમાં 1 હાઇડ્રોજન રહ્યો, બરાબર. 1 હાઇડ્રોજન એક બાકી રહે છે. તો આપણી પાસે બેન્ઝિન રિંગ તો છે જ, તો બેન્ઝિન રિંગને મૂકી દીધી. પછી આપણને ખબર પડી કે ભાઈ C BBC તો છે જ, બરાબર. તો C BBC મૂકી દીધા, બાકી કોણ રહે છે, હાઇડ્રોજન બાકી રહે છે, તો હાઇડ્રોજન મૂકી દો. તો આ તમારું સ્ટ્રક્ચર બની ગયું, બરાબર. તો આ તમારી પાસે એક આ સ્ટ્રક્ચર બન્યું. નામ કેવી રીતે બનાવશે કે ભાઈ આને આપણે કહીશું એસિટિલિન. શું બોલવામાં આવશે? એસિટિલિન. એક હાઇડ્રોજન કાર્ડ નાખ્યો, એની જગ્યા પર શું આવી ગયો? ફિનાઇલ આવી ગયો. તો C ફિનાઇલ C BBC CH અને શું બોલવામાં આવશે? ફિનાઇલ એસિટિલિન. શું બોલાશે? ફિનાઇલ એસિટિલિન. તો એક્ઝામ્પલ એકદમ સરળ છે, તમે થોડુંક દિમાગ દોડાવશો તો તમને એક આઈડિયા આવી જશે, ક્લિયર. ઓકે, ચલો એક નેક્સ્ટ એક્ઝામ્પલ ફટાફટ તમને એક હોમવર્ક માટે આપી રાખીએ. હોમવર્ક માટેનો એક્ઝામ્પલ છે C7H9 નાઇટ્રોજન છે, 3440 સેન્ટીમીટર ઇન્વર્સ, 3360 સેન્ટીમીટર ઇન્વર્સ, 3020, 2920, 2870, 1623, 1510, 1451, 1270 અને 810, બરાબર. તો આનો આન્સર મને કહેવાનો છે અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે અહીંથી શરૂઆત કરીશું. જો આનું તમે બહુ ટેન્શન લેશો નહીં કે IR સ્પેક્ટ્રોસ્કોપીમાં એક્ઝામ્પલ ખબર નથી પડતા. ઓછામાં ઓછા 30-40 એક્ઝામ્પલ હું તમને સોલ્વ કરાવીશ, 50-60 એક્ઝામ્પલ આપણે સોલ્વ કરીશું અને એના પછીથી આપણને થોડોક કમાન્ડ આવી જશે. એટલે બહુ ટેન્શન ના લેશો, નોટ્સમાં લખતા જાઓ અને ડેટાબેઝ બનાવતા જાઓ. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ ઇટ.